હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ઈ શિક્ષા લર્નિંગ ચેનલ. આજના મારા વિડીયોનો ટોપિક છે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવનાર મુખ્ય સેવિકા પરીક્ષા માટેના મહત્વના પ્રશ્નો. આજે આપણે પાર્ટ 4 જોઈશું. પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 આપણે જોઈ ગયા છીએ. તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાં જઈ અને તમે તે પણ જોઈ શકો છો. આજે આપણે પાર્ટ 4માં 25 જેટલા પ્રશ્નોની ચર્ચા કરીશું, જે આવનારી મુખ્ય સેવિકાની પરીક્ષા માટે ખૂબ જ મહત્વના પ્રશ્નો છે. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ વિડીયો. પહેલો પ્રશ્ન છે, પાંડુરોગવાળી સગર્ભાને દિવસમાં કેટલી વખત આયર્ન ફોલિક એસિડની ગોળી આપવી જોઈએ? તો આન્સર આવશે, તેમને 2 વખત આયર્ન ફોલિક એસિડની ગોળી આપવી જોઈએ. બીજો પ્રશ્ન છે, આશા એટલે આશાનું પૂરું નામ જોઈએ, એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. ત્રીજો પ્રશ્ન જોઈએ, બાળકને કૃમિ હોય તો કઈ કૃમિનાશક દવા આપવામાં આવે છે? તો આન્સર આવશે, બાળકને કૃમિ હોય તો આલ્બેન્ડાઝોલ નામની કૃમિનાશક દવા આપવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે કયો માસ ઉજવવામાં આવે છે? તો આન્સર આવશે, જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે, સગર્ભાની વહેલી નોંધણી કેટલા અઠવાડિયામાં થવી જોઈએ? તો આન્સર આવશે, સગર્ભાની વહેલી નોંધણી 12 અઠવાડિયામાં થવી જોઈએ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, 2 વર્ષના બાળકના શ્વાસોશ્વાસ કેટલા હોય તો તે ઝડપી છે તેમ કહેવાય? તો આન્સર આવશે, 50 અથવા તેથી વધુ હોય તો તે ઝડપી છે તેમ કહેવાય. સાતમો પ્રશ્ન છે, સગર્ભા મહિલાઓ માટે કેટલી પૂર્વ પ્રસૂતિ મુલાકાતો સુનિશ્ચિત કરવી જોઈએ? તો આન્સર આવશે, 4 મુલાકાત સુનિશ્ચિત કરવી જોઈએ. આઠમો પ્રશ્ન છે, માતાનું દૂધ બાળકને પૂરતું છે તે કેવી રીતે ઓળખવું? તો આન્સર આવશે, બાળકના પેશાબ અને વજન પરથી ઓળખી શકાય છે. નવમો પ્રશ્ન છે, રક્તપિત્ત રોગમાં કયા જ્ઞાનતંતુને અસર થતી નથી? તો આન્સર આવશે, કેરોટિડ નર્વ નામના જ્ઞાનતંતુને અસર થતી નથી. દસમો પ્રશ્ન છે, રક્તપિત્ત રોગમાં કયા જ્ઞાનતંતુને અસર થાય છે? તો આન્સર આવશે, રેડિયલ નર્વ, ફેસિયલ નર્વ અને અલ્નર નર્વ નામના જ્ઞાનતંતુને અછતાની માટે કઈ દવા વપરાય છે? તો આન્સર આવશે, તે માટે BHC નામની દવા વપરાય છે. હવે BHCનું પૂરું નામ જોઈએ, તો તેનું પૂરું નામ છે બેન્ઝેન હેક્ઝાક્લોરાઇડ. તેરમો પ્રશ્ન જોઈએ, તેરમો પ્રશ્ન છે, પ્લાઝ્મોડિયમ નામના જંતુથી કયો રોગ થાય છે? તો આન્સર આવશે, પ્લાઝ્મોડિયમ નામના જંતુથી મેલેરિયા નામનો રોગ થાય છે. ચૌદમો પ્રશ્ન છે, સલામત અને શુદ્ધ પાણી એટલે શું? તો આન્સર આવશે, સલામત અને શુદ્ધ પાણી એટલે યોગ્ય માત્રામાં ક્લોરિનેશન યુક્ત પાણી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કોલેરાના જંતુને શું કહેવામાં આવે છે? તો કોલેરાના જંતુને કોલેરા વિબ્રિયો કહેવામાં આવે છે. સોળમો પ્રશ્ન છે, મેલેરિયામાં મૃત્યુના કારણ માટે જવાબદાર પરોપજીવી કયું છે? તો આન્સર આવશે, તે માટે જવાબદાર પરોપજીવી છે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપરમ. આગળનો પ્રશ્ન જોઈએ, સિકલ સેલ એનિમિયા રોગની તપાસ માટે પ્રાથમિક કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો આન્સર આવશે, તે માટે પ્રાથમિક પેરિફેરલ સ્મિયર નામનો ટેસ્ટ કરવામાં આવે છે. 18મો પ્રશ્ન છે, જળ શુષ્કતા એટલે શું? તો આન્સર આવશે, જળ શુષ્કતા એટલે ખૂબ જ તરસ લાગવી. 19મો પ્રશ્ન જોઈએ, ફાલ્સીપેરમ પ્રકારના મેલેરિયાના તાવમાં હાલમાં કઈ સારવાર આપવામાં આવે છે? તો આન્સર આવશે, તે માટે હાલમાં પ્રાઇમાક્વિન નામની સારવાર આપવામાં આવે છે. 20મો પ્રશ્ન છે, ફૂડ પોઈઝનિંગ એટલે શું? તો આન્સર આવશે, ખોરાકી ઝેરની અસરથી ઝાડા ઉલટી થવા, તેને ફૂડ પોઈઝનિંગ કહે છે. 21મો પ્રશ્ન જોઈએ, નાઇટ બ્લડ સર્વે કયા રોગ માટે કરવામાં આવે છે? તો આન્સર આવશે, નાઇટ બ્લડ સર્વે હાથીપગાના રોગ માટે કરવામાં આવે છે. 22મો પ્રશ્ન છે, હાથીપગાનો પરોપજીવી કયો છે? આ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. તો તેનો આન્સર આવશે, હાથીપગાનો પરોપજીવી છે વુચે રીરચા બોનકોફ્ટાઈ.
23મો પ્રશ્ન જોઈએ, હાથીપગાની સારવાર માટે કઈ દવા વાપરવામાં આવે છે? તો આન્સર આવશે, હાથીપગાની સારવાર માટે સલ્ફ્રાડોક્સિન નામની દવા વાપરવામાં આવે છે. 24મો પ્રશ્ન છે, રક્તપિત્ત સારવાર વિલંબ થવાથી શું થઈ શકે? તો આન્સર આવશે, બહેરાશ આવે છે. 25મો પ્રશ્ન છે, રક્તપિત્ત રોગનું લક્ષણ જણાવો. તો આન્સર આવશે, રક્તપિત્ત રોગનું લક્ષણ છે સંવેદનાના અભાવવાળું ચાંદું એટલે કે ચાઠું. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને તમે મારી ચેનલમાં નવા છો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ વિડીયોની પીપીટી ડાઉનલોડ કરવા માટે તમે મારી સાથે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થેન્ક યુ.